હળવદમાં જો કોઈને ગુજરાતી મસ્ત જમવું હોય તો બેસ્ટ લોકેશન છે લક્ષ્મી લોજ. અહીંયા કેટલા સમયથી આવો છો? 2-3 વર્ષ. અચ્છા, ડેઈલી આવો છો કે એકાદ? ડેઈલી નહીં, એટલે અઠવાડિયે 10 દિવસે મારે યાર્ડમાં કામ હોય. હા, તો જમવાનું અહીંયા. ટેસ્ટ વિશે શું કહેશો? બહુ સારું, એકદમ. સાહેબ, અહીંયા કેટલા વર્ષથી આપણે આ જગ્યાએ? આમ તો 68-70 વર્ષ થઈ ગયા. અમારી 3રી પેઢી છે. ઓકે. કયા કયા શાક આપણે રેગ્યુલર હોય? રેગ્યુલર તો બટેકા તો 365 દિવસ હોય, બાકી કઠોળ અલગ હોય, લીલોતરી અલગ હોય, 2000ની લીલોતરી હોય, કઠોળ હોય. ઓકે. આ છે એમના બટેટા. આજુબાજુના ગામવાળાએ, મોરબીવાળાએ બધાએ લક્ષ્મી લોજનું તો ટ્રાય કરેલું જ હોય કે હળવદ કામ માટે આવતા હોય તો જમવા માટે આવે. ઘરેથી નક્કી હોય કે લક્ષ્મી લોજમાં જમવાનું છે. ઓકે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે હળવદમાં. હળવદમાં જો કોઈને ગુજરાતી મસ્ત જમવું હોય બપોરના સમયે તો બેસ્ટ લોકેશન છે લક્ષ્મી લોજ. મારી સાથે અહીંયા લોકલ સાવનભાઈ છે, એ જોડાઈ ગયા છે, જે આપણને હળવદની ફેમસ ફૂડ બધું બતાવે છે. અને આ જગ્યા કેટલી જૂની છે? આ જગ્યા છે 50-60 વર્ષ જૂની છે. રેલવે સ્ટેશન રોડ ગણાય, આગળ રેલવે સ્ટેશન છે. ઓકે. અને સ્ટેશન રોડ ઉપર છે લક્ષ્મી લોજ, પરોઠા શાક. ઓકે. પરોઠા શાક વધારે, પરોઠા શાક લોકો વધારે ખાવા આવે છે. ઓકે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, શું બનાવે છે, કેવી રીતે બનાવે છે, આગળ પછી બધું તમને જાણકારી આપી ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. શું નામ તમારું? ધર્મેશભાઈ. જમાઈ ગયું છે અત્યારે? એકદમ. શું જમ્યા? પરોઠા રોટલી બંને. ઓકે. શાક કયું? શાક મગનું, બટેકાનું, ફ્લાવરનું. ઓકે. ત્રણેય? ત્રણેય. ઓકે. અહીંયા કેટલા સમયથી આવો છો? 2-3 વર્ષ. અચ્છા, ડેઈલી આવો છો કે? ડેઈલી નહીં, એટલે અઠવાડિયે 10 દિવસે મારી યાર્ડમાં કામ હોય. હા, તો જમવાનું અહીંયા. હા. ટેસ્ટ વિશે શું કહેશો? બહુ સારું, એકદમ. થેન્ક યુ. સાહેબ, અહીંના ઓનર છે, શું નામ તમારું? ભરતભાઈ રાવલ. ઓકે. અને સાહેબ, અહીંયા કેટલા વર્ષથી આપણે આ જગ્યાએ? આમ તો 68-70 વર્ષ થઈ ગયા. યા. અમારી 3રી પેઢી છે. ઓકે. કયા કયા શાક આપણે રેગ્યુલર હોય? રેગ્યુલર તો બટેકા તો 365 દિવસ હોય, બાકી કઠોળ અલગ હોય, લીલોતરી અલગ હોય, 2000ની લીલોતરી હોય, કઠોળ હોય. ઓકે. અલગ અલગ હોય. છૂટક હોય છે કે ફિક્સ? છૂટક, બધું છૂટક જ નાગ ઉપર જ બધું. ડેઈલી અત્યારે કેટલા શાક બનાવો? 4 શાક હોય. ઓકે. આજે જોઈ કઈ કયા શાક બનાવે? આ બટેટાનું શાક. બટેકાનું શાક. કઠોળમાં મગ છે આજે. બરાબર. પછી લીલોતરીમાં ફુલાવર છે. ટીંડોળાનું. ટીંડોળા, ટીંડોળા બટેકા. દહીં નું ગોરું છે. એમાં અલગ અલગ છે ગોરું ને છાસ? બે ગોરું, સ્પેશિયલ છાસ એટલે ગોરું આવે ને એક છાસ છે. ઓકે. ટાઈમ 11-3 સુધી. ઓકે. સાંજે નથી બનાવી, એક જ ટાઈમ બનાવી છે આપણે, બપોરે એક જ ટાઈમ. તો મેં એ માર્ક કર્યું છે કે અહીંયા હું આવ્યો ને ત્યારથી બધાને પૂછું ને, સાંજના બહુ ઓછા લોકો બિઝનેસ કરે. દિવસે ધંધો કરી લેવાનો હરખો, સાંજે નહીં, પછી સાંજે આરામ કરવાનો. ઓકે. સામાજિક કાર્ય એ કરવાનું. બીજું બપોરે કેટલા વાગ્યા સુધી ચાલુ? બપોરે 3:30-4 વાગ્યા સુધી. અને ચાલુ કેટલા વાગે? 11 વાગે. ઓકે. 11-3:30. ઓકે. હાલો જમી લો. હરિહર ઘર લઈ. અરે કરી લો. હાલો જમવાનું આવી ગયું છે. ઘણા બધા વિડીયો અમે શૂટ કર્યા. ભાઈ અત્યારે એકટાણું કરે છે અમારી સાથે, કેમ કે ફરાર રહ્યા હતા. એટલે અત્યારે જે વિડીયો શૂટ થયો છે એ શ્રાવણ મહિનામાં થયો છે. શ્રાવણ મહિના પછી કોઈ આ વિડીયો જોતા હોય તો સમજી જાજો. બધા શાકભાઈએ અત્યારે અહીંયા આપી દીધા છે. આ ડીશની જે ક્વોન્ટિટી છે ને એ હાફ છે. આની કિંમત 20 રૂપિયા છે કોઈ બી શાકની. આખું લ્યો તો 40 રૂપિયા છે. જે જોશે એ આપણે લેશું. આ ટીંડોરાનું છે એ આપણે બહાર મૂકી દઈશું. દાળ અત્યારે બહાર મૂકી દઈશું. ઇન્સ્ટાગ્રામ ઉપર રિટર્ન ડ્રાઈવ અંડરસ્કોર કરીને આપણું પેજ છે. રીલ પહેલાં શૂટ કર્યું એટલે અડધું પરોઠું ખવાઈ ગયું છે. અને રોટલો મળે છે ને કે રોટલી? પરોઠા ને રોટલી બે જ. તો વધારે પરોઠા જ ખાવાનું? વધારે પરોઠા જ ખાવાનું પસંદ કરે. અને બપોરે એક જ ટાઈમ હોય છે, સાંજે હોતું નથી. 12 રૂપિયા પરોઠાની કિંમત છે. ચાલુ કરી. કોરવાના 15 રૂપિયા છે, ઘાટું ઘોરવું છે. છાસ પીસો તો 5 રૂપિયા છે. અને બહારના લોકો હોય, જાણીતા હોય એટલે એકવાર તો ફરજિયાત લક્ષ્મી લોજમાં જમવા આવે. હા, મહેમાન આવ્યા હોય. મહેમાન આવ્યા હોય તોય, કે હળવદ કોઈ કામથી આવ્યા હોય અને લક્ષ્મી લોજમાં જમવા આવે. કઠોળનું શાક પહેલાં મેં ચાખ્યું, કોઈ ગરમ મસાલા નથી, સિમ્પલ છે. ટેસ્ટ ખરેખર ખૂબ જ સરસ છે. અને આ છે એમના બટેટા. બટેટા આમાં શું છે, કઈ વારના શૂટ કરવા ટાઈમે ફોટા રીલ બધું લેતા હોય તો બટેટા રસો શોષી લઈએ. આ ખાલી રસો, ખાલી રસો.
વાહ, ટેસ્ટ ખરેખર બહુ જ સરસ છે. દેખાતા છે ને કોઈને એમ લાગે કે ભાઈ ઓહો તીખું ભળભળતું હોય છે, પણ આ કાશ્મીરી મરચું યુઝ કરવામાં આવ્યું છે બટેટા અને ફ્લાવરના શાકમાં. અને હવે એક આપણે ટ્રાય કરીએ ફ્લાવર બટેટા. આ છે ને સિટીની એક તો વચારે છે અને નામ જ લોજ છે એટલે તમે સમજી લ્યો. એક તો આટલા વર્ષ જૂની પેઢી, આટલા વર્ષ જૂની ભાઈ બચ્ચા કહેતા હતા ઓલા ભાઈ, અત્યારે મહિલા ત્રીજી પેઢી છે, ત્રીજી પેઢી છે. અને જે કોઈ બી આવે ને લિમિટેડ ટેબલ છે, પણ ઊભો ઊભો બધા ફટાફટ ખાઈ સીધા બાર. કોમ્પ્લિમેન્ટરી વસ્તુ એમની લીંબુ છે, ગોળ છે, ધાણાજીરું ને મીઠું રાખેલું છે, ફ્રાય મરચાં છે, ભાઈ આ ટમેટા ને દહીં ને એ તો અત્યારે આપણને એક્સ્ટ્રામાં આપ્યું છે. પણ ગોળાઈ છે ને ઘણી વાર મોટા સિટીમાં અમુક જગ્યાએ જમવા જાય ને તો ગોળ નહીં પૈસા લઈ લેતા, અહીંયા તમે ફ્રીમાં દીધું ખરો. ઓલ ઓવર અનુભવ ખૂબ સારો અને સર્વિસ ખરેખર પાછી બહુ ફાસ્ટ છો. બધા જેટલા નવા લોકો આવે જમવા, સર્વિસમાં ઓનર પોતે જ હોય છે, હા, કે બીજા કોઈ દ્વારા નહીં, પણ ઓનર પોતે જ સર્વિસ આપે છે. કોઈ વેઇટર કે એમ છે હેલ્પર ને એવી રીતના, પણ એ જ ઓનર ધ્યાન રાખીને જ સર્વિસ આપે છે. આગળ જમવાની મજા લઈ છે. હળવદ બાજુ આવો તો આ જગ્યાએ બપોરનું ભોજન જરૂરથી ટ્રાય કરજો. આજુબાજુના ગામવાળાએ મોરબીવાળાએ બધાએ લક્ષ્મી લોટનું તો ટ્રાય કરેલું જ હોય કે હળવદ કામ માટે આવતા હોય તો જમવા માટે આવે. ઘરેથી નક્કી હોય કે લક્ષ્મી લોજમાં જમવાનું છે. હવે જો આ માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે હળવદમાં આ જગ્યાએ કોણ કોણ જમેલા છો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જય ભારત.